છોટાઉદેપુરમાં ભાજપનો ભરતી મેળો વિવાદમાં આવેલો છે. ભાજપના જ આ ભરતી મેળાના સ્ટેજ પર બુટલેગર જોવા મળ્યો હતો. આટલું જ નહીં, બુટલેગરનું ભાજપી નેતા ગોરધન જડફિયા દ્વારા ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જે અંગે વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કાર્યક્રમમાં મધ્યપ્રદેશના અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલ પણ સ્ટેજ પર બેસાડવામાં આવ્યો હતો. આટલું જ નહીં, મધ્ય ઝોનના પ્રભારી ગોરધન જડફિયા દ્વારા ફૂલ આપીને બુટલેગર પિન્ટુ જયસ્વાલનું સન્માન કરવામાં આવ્યું હતું, જેને લઈને હવે વિવાદ થયો છે. ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને જણાવ્યું કે બુટલેગર સામે 5 જેટલા પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુના દાખલ થયેલા છે. ચૂંટણી પંચ પગલાં લે તેવી માંગ મનીષ દોશીએ કરી છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા મનીષ દોશીએ ગુજરાતમાં બીજેપી પાર્ટીમાં જૂથવાદ હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં છોટાઉદેપુર સંસદીય ક્ષેત્રની ચૂંટણી પ્રચાર દરમિયાન છોટાઉદેપુરની અંદર આંતરરાજ્ય બુટલેગર નું જાહેરમાં સન્માન ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે રીતે એમનું કરી ઘટનાક્રમ સામે આવી, ગાંધી સરદારના ગુજરાત માટે આનાથી મોટી કોઈ કમનસીબી ન હોઈ શકે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની આંધી, જૂથવાદ કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર, નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના કારણે અને પક્ષ પલટુઓને રાતોરાત VIP ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ હોય એ સ્વાભાવિક છે. પોસ્ટર યુદ્ધ, પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા. આણંદ, વલસાડ એ પણ આગળ પહોંચ્યું છે, સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે,